पेटा ચૂંટણીના પરિણામો પહેલા જ ભાજપે નવા પ્રમુખોની વરણી કરી દીધી છે। ગુજરાતમાં જિલ્લા મહાનગરો મળી કુલ 39 ભાજપના પ્રમુખોની વરણી કરવામાં આવી છે, જેમાં સુરત શહેરમાં ભૂતપૂર્વ મેયર રહી ચૂકેલા નિરંજન ઝાંઝમીરાની વરણી કરવામાં આવી છે। તેઓની વરણી થતાં તેમના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે અને તેઓને મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવી છે। નિરંજન ઝાંઝમીરા 15/6/2013 થી 14/12/2015 સુધી મેયર પદ સંભાળી चुक्या छे अने तेओ भाजपना सक्रिय नेता पण छे। નિરંજન ઝાંઝમીરાએ કહ્યું કે સૌને સાથે રાખીને આવનારા સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવીશું તથા ટીમ વર્ક સાથે કામ કરીશું। નાનામાં નાના કાર્યકરને સાંભળીને સૌને સંતોષ થાય તે રીતે કામ કરવામાં આવશે। આગામી પાલિકાની ચૂંટણી ખૂબ સારી રીતે જીતશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો છે। રાજ્યમાં યોજાયેલી વિધાનસભાની પેટા ચૂંટણીની પૂર્વ સંધ્યાએ લાંબા સમયથી અટકેલા ભાજપ સંગઠનના પ્રમુખોની નિમણૂક આજે થઈ ગઈ છે, જેમાં રાજ્યના તમામ જિલ્લા અને મોટા શહેરોના શહેર પ્રમુખોની જાહેરાત કરી દેવાય છે। ભાજપ દ્વારા 39 પ્રમુખોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સુરત શહેર ભાજપ પ્રમુખ તરીકે નિરંજન ઝાંઝમીરા અને જિલ્લા પ્રમુખ તરીકે સંદીપ દેસાઈની નિમણૂક કરવામાં આવી છે। નીતિન ભજિયાવાલાની જગ્યાએ નિરંજન ઝાંઝમીરાના સુરત શહેરનું સુકાન સોંપવામાં આવ્યું છે। નીતિન ભજિયાવાલાની આગેવાનીમાં ભાજપે શહેરમાં પાટીદાર આંદોલન વખતે પણ જીત મેળવી હતી, ત્યારે હવે આગામી પાલિકાની ચૂંટણી અગાઉ જ નિરંજન ઝાંઝમીરા સામે ઘણા પડકારો છે। જો કે સંગઠનમાં કુશળ નિરંજન ઝાંઝમીરા તમામ પડકારોમાંથી સાંગપાંગ ઉતરી જાય તેવી આશા ભાજપ દ્વારા સેવવામાં આવી રહી છે। ભાજપના કાર્યકરોએ નિરંજન ઝાંઝમીરાને મીઠાઈ ખવડાવી તેમની નિમણૂકને વધાવી છે। ઝાંઝમીરાએ આગામી પાલિકાની ચૂંટણીમાં પણ ફતેહ હાંસલ કરવાનો આશાવાદ વ્યક્ત કર્યો છે। ભારતીય જનતા પાર્ટીના અમારા શીર્ષસ્થ નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વે, ખાસ કરીને શ્રદ્ધેય આદરણીય મોદી સાહેબ, અમિતભાઈ શાહ સાહેબ, અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ આદરણીય સી આર પાટીલ સાહેબ, અમારા સંગઠનના મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા સાહેબ અને અમારા સમગ્ર નેતૃત્વએ સુરત મહાનગરના ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે મને જે કઈ જવાબદારી આપી છે, આવનારા સમયની અંદર સૌને સાથે રાખીને નાના નાના કાર્યકરથી માંડીને અમારા વડીલોને, નાના કાર્યકરને સાથે રાખી વડીલોના માર્ગદર્શન સાથે અમે સંગઠનને વધુ વધુ મજબૂત બનાવીશું અને આવનારા ઇલેક્શનની અંદર એનું પરિણામ પણ પ્રાપ્ત કરી તૈયારી ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હંમેશા ગમે ત્યારે ચૂંટણી આવી પડે તો એ તૈયારી માટે હંમેશા તૈયાર જ હોય છે ચૂંટણી લડવા માટે। હમણાં જ 8 વિધાનસભાની પેટા ચૂંટણી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તમામ સીટ ઉપર સુરતના પહોંચેલા હતા અને જ્યારે સ્થાનિક સ્તરે ચૂંટણી હોય મહાનગરપાલિકાની ત્યારે ભારતીય જનતા પાર્ટીનું અમારું સંગઠન દરેક બૂથ સુધી નહીં પણ દરેક પેજ સુધી વિસ્તર્યું છે। પેજની કમિટીઓ અમારા આદરણીય અધ્યક્ષ શ્રી પાટીલ સાહેબના માર્ગદર્શન રીતે સમગ્ર ગુજરાતમાં અત્યારે બની રહી છે, સુરતમાં પણ બની રહી છે અને એક પેજ ઉપર અમારી જ્યારે કમિટી બની હોય ત્યારે બૂથ સુધી પહેલા અમારો વિસ્તાર હતો, હવે તો પેજ સુધી અમારા કાર્યકરોની ફોજ ઉભી થઈ ગઈ છે અને કાર્યકરોની તાકાત ઉપર ભારતીય જનતા પાર્ટી હંમેશા મુસ્તાક હોય છે અને કાર્યકરોના સથવારે એમની તાકાતથી અમે આવનારી ચૂંટણીમાં સંપૂર્ણપણે વિજયી થશું અને મહાનગરપાલિકામાં ફરીવાર ભારતીય જનતા પાર્ટીનું શાસન પ્રસ્થાપિત થશે। જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સંદીપ દેસાઈની વરણી કરવામાં આવી છે। સુરત જિલ્લા ભાજપમાં છેલ્લા 3 વર્ષથી સંદીપ દેસાઈ મહામંત્રી તરીકેનો પદભાર સંભાળતા આવ્યા છે। સંદીપ દેસાઈ છેલ્લા 30 વર્ષથી સુરત જિલ્લા ભાજપમાં એક સક્રિય કાર્યકર તરીકે સેવા આપતા આવ્યા છે। પાર્ટી દ્વારા તેમના દ્વારા હમણાં સુધી કરવામાં આવેલ કામગીરી પણ નોંધ લેવામાં આવી હતી, જે દરમિયાન આજરોજ શહેર ભાજપ પ્રમુખની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે સંદીપ દેસાઈનું નામ પણ નવા સંગઠન પ્રમુખના માળખામાં જાહેર કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ, LK Star News, સુરત।